આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મારી માટી મારું દેશ અભિયાન હેઠળ શહીદ થયેલા કલ્યાણી શાહ તેઓને ડભોઈ પટેલ વાઘા કલ્યાણપુર ખાતે ધારાસભ્યશ્રી તેમજ જિલ્લા મહામંત્રી અને નગરપાલિકાના પ્રમુખ સહિતના ભાજપના આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી આગામી આવતા રાષ્ટ્રીય પર્વ 15મી ઓગસ્ટના રોજ ઘરે ઘર તિરંગા રહેરાઈએ માટેનું પણ આયોજન કરાયું હતું. આજ રોજ ડભોઈ પટેલ વાઘા કલ્યાણપુર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મારે માટી મારું દેશ અભિયાન અંતર્ગત તારીખ 13મી ઓગસ્ટ 1958ના રોજ શહીદ પામેલા કલ્યાણી શાહના સ્મારકને ધારાસભ્યશ્રી શૈલેષભાઈ મહેતા, જિલ્લા મહામંત્રી ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ, શહેર પ્રમુખ ડૉક્ટર સંદીપ શાહ, વકીલ અશ્વિનભાઈ પટેલ, ભાવેશભાઈ પટેલ, નડા નગરપાલિકાના સદસ્યો અને ભાજપના આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી વીરોને વંદન કરી તેમજ આગામી 15મી ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય પર્વ પ્રસંગે ડભોઈમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય ભક્તિનો માહોલ બનાવવા ઘરે ઘર તિરંગા ફરકાવવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા આપવામાં આવે છે અને આનંદ ઉલ્લાસથી અને આન બાન શાંતિ ઉજવણી ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું. આઝાદીનો અમૃત મહોત્સવ છે, 75 વર્ષ આઝાદીના પૂરા થયા છે ત્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન હાથ ધર્યું છે. એમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની ઘર ઘર તિરંગા અને અનુલક્ષીમાં આજે ડભોઈ નગરમાં 13/8/1958ના દિવસે કલ્યાણભાઈ શાહ એ શહીદ થયા હતા. એટલે લગભગ 65 વર્ષ શહીદીને દર વર્ષે કલ્યાણપુરમાં આવીને શહીદને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવે છે. એ પ્રમાણે આજે કલ્યાણપુરમાં કલ્યાણભાઈ શાહને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ થયો. સાથે સાથે હર ઘર તિરંગા જે 13 થી 15 તારીખ સુધી તમામ ઘરો પર તિરંગો ફરકે એવું એક અભિયાન હાથ પર ધરવામાં આવ્યું છે. એટલે ડભોઈ નગરમાં બધાને તિરંગા વહેંચવામાં આવ્યા છે અને એક માહોલ દેશભક્તિનો આજે ઊભો થઈ રહ્યો છે. ત્યારે અમૃત મહોત્સવ જ્યારે ઉજવાતો હોય ત્યારે 75 વર્ષ આઝાદીના પૂરા કિસ્સા એનો આનંદ ઉલ્લાસ તમામ નગરજનોના મોડા પર દેખાય છે અને તમામ ઉત્સાહભેર ધ્વજ લઈને એ ફરકાવવા માટેની તૈયારી કરી રહ્યા છે. હું આપના મારફત પણ ડભોઈ નગર, ડભોઈ તાલુકાના અને ડભોઈ વિધાનસભાના તમામ નગરજનોને વિનંતી કરું છું કે 15 તારીખે દરેકે દરેક નાગરિક પોતપોતાના ઘર પર તિરંગો ફરકાવે. અગર તિરંગો ના હોય તો ભારતીય જનતા પક્ષના કોઈ પણ આગેવાનનો સંપર્ક થશે, એમનો તિરંગો ભરશે અને તિરંગો પોતપોતાના ઘર પર ફરકાવીને હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવે અને દેશભક્તિ, રાષ્ટ્રભક્તિ અને અમૃત મહોત્સવ આપણે ગૌરવ દેવું જોઈએ એ જ અભ્યાસમાં જય હિન્દ, જય ભારત.